நமோ நோயே சௌரி அந்தானம் நமோ நோயே சௌசிதானம் நமோ நோய் சௌ ஆயிரியானம் நமோ நோய் சௌஜாயனம் நமோ நோய் சௌ திராவதி சாவணம் ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகனம் கௌதமோமி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய் நியம் சார் காதா பஞ்சாசி மௌத்தோணம் ஜோது குணை தீர்பாவம் சோ படிக்கமணம் உச்சை படிக்கமணம் மவு ஹோய் குமார் ஜே சூரிய ஆச்சாரணே ஆச்சாரணம் ஸ்திரதா கரே தி பிரதிக்ரமம் கேவாய் சே பிரதிக்ரமம் மைதா காரண டிகா அய்யா தாசாமா நிச்சய சரண் ஸ்வரூப் நிச்சய சரண் ஆச்சார સ્વરૂપ આત્મા સ્વરૂપમાં આચરણ કરવું નિજાનમ ભગવાન આત્મા એમાં આચરણ કરવું એનું નામ આચાર એ નિશ્ચય ચરણ સ્વરૂપ એનું નામ નિશ્ચય ચારિત્ર સ્વરૂપ એ પરમ ઉપેક્ષા સંયમ રાગની અપેક્ષા છોડી વ્યવહારત્ન ત્રયના વિકલ્પની પણ અપેક્ષા છોડી જેની વાત છે ભાઈ પરમ ઉપેક્ષા સ્વયં જેને કોઈ રાગની અપેક્ષા નથી ચિદાનંદ સહજાનંદ સ્વરૂપ પ્રભુ ઉસકા અવલંબન મેં સ્થિરતા કરતે હૈ સ્થિર કરે છે એનું નામ પરમ ઉપેક્ષા સંયમ કહેવાય છે એના ધરનારને એવી પરમ ઉપેક્ષા સંયમ એને ધરનારને નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ હોય છે એને સાચું પ્રતિક્રમણ હોય છે સાચું પ્રતિક્રમણ કહો સાચી સામાયિક અંદર વિતરાગ દિશા કહો સાચું અંદર વિતરાગની સ્તુતિ કહો વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા એની સ્તુતિ અંદર એકાગ્રતા શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતાનું આચરણ એને અહીંયા આચાર કહેવામાં આવે છે આવી વાત છે એનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે હવે વિશેષ નિયમથી પરમોપેક્ષા સંયમવાળાને એટલે જેને ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ એ જેને અપેક્ષાને આશ્રય છે એને રાગ આદિ દયાદાનના વ્યવહાર રત્નત્રીના રાગ એની પણ જેને ઉપેક્ષા છે સ્વભાવની જેને અપેક્ષા છે તેને વિભાવની ઉપેક્ષા છે આવી વાત છે એનું નામ સાચું પ્રતિક્રમણ કહેવાય એનું નામ સાચું સંયમ ને સાચો આચાર કહેવામાં આવે છે આચાર નિયમથી નિશ્ચયથી પરમોપેક્ષા પરમોપેક્ષા સંયમ જેને કોઈ વિકલ્પની અપેક્ષા જ નથી આ દેવગુરુ શાસ્ત્રીની શ્રદ્ધાનો રાગ પંચમહાવ્રતનો રાગ
શાસ્ત્રને ભણવા તરફના વલણનો રાગ, એની જેને ઉપેક્ષા છે, કારણ કે એ ત્રણેય બંધનનું કારણ છે. સમજાય છે? કાંઈ પ્રતિક્રમણ છે ને, પરમાર્થ પ્રતિક્રમણ, એટલે કે દોષોથી પાછું હઠું એમ ન કહેતા અહીંયા નિર્મળાનંદ પ્રભુ સચિદાનંદ આત્મા એમાં રમણતા કરવી, એ જ પરથી ઉપેક્ષા છે. નિયમથી પરમ ઉપેક્ષા સેન વાળાને શુદ્ધ આત્માની આરાધના સિવાયનું. શોધ ચિદાનંદ પ્રભુ, અણાકુળ આનંદનો ખંડ પ્રભુ આત્મા, એના રમણતા સિવાય, એની આરાધના સિવાય, એની લીનતા સિવાય બધું અણાચાર છે. ભગવંત માર્ગ એવો જીણો છે, લોકોને વ્યવહારના પ્રેમમાં ફસીને અનાદિકાળથી ચૈતન્યની આનંદ શક્તિ છે તેને ગુમાવી છે. એ સચ્ચિદાનંદ પ્રભુ સત નામ શાશ્વત, ચિદ નામ જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ, એની અપેક્ષા રાખીને અને પરની અપેક્ષા થોડી, કારણ કે આત્માની સ્વભાવની અપેક્ષા સિવાય બધું અણાચાર છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ રાગ છે, એ અણાચાર છે. આખરી વાત છે ભાઈ, શુદ્ધ આત્માની આરાધના સિવાય, શુદ્ધ જ્ઞાયક ભાવ, જ્ઞાન ને આનંદના સ્વભાવથી ભરેલો ભગવાન પૂર્ણ ધ્રુવ, જ્ઞાન ને આનંદ ને શાંતિ એની પૂર્ણતાથી ભરેલો પ્રભુ ભગવાન, એની આરાધના, એની સન્મુખતા, એ સિવાયની જેટલું પર સન્મુખતા, એ બધો આચાર અણાચાર છે. આચાર ને અણાચારની આ વ્યાખ્યા, લોકો તો બહારની ક્રિયાકાંડ કંઈક કરે, સદાચાર કરે છે એમ કે છે. સમજાય છે? કાંઈ એની વાત છે પ્રભુ, તારી મોટપનો પાર નથી નાથ. ભગવત સ્વરૂપ અંદર પરમેશ્વર સ્વરૂપ આત્મા છે. અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય શ્રદ્ધા, અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય વિતરાગતા, અતિન્દ્રિય સ્વચ્છતા, અતિન્દ્રિય પ્રભુતા, એવી અનંત અનંત શક્તિનો સમૂર્તિ પ્રભુ આત્મા છે. એને પામર રાગની દિશા છે, એ પામર દિશા. દેહાદીની વાતો શું કરવી? આ તો જળ માટી ધૂળ છે, એ માટી છે, એ તો કે આત્મામાં છે નહીં, આત્માની છે જ નહીં. વાણીને શરીર ને મન એ ત્રણેય જળ છે, એમાં આત્મા નથી, આત્મામાં એ નથી, એની તો ભિન્નતા છે.
પણ અંદરમાં ઉત્પન્ન થયેલો વ્યવહાર રત્ન ત્રયનો રાગ, એની વાત છે. ભગવાન શું કરે, એકાંત લાગે એવું લાગે છે, એકાંત છે એમ લાગે છે. લોકોને કે છે બિચારા શું કરે, છે એકાંત જ છે, સમ્યક એકાંત જ આ છે, સમ્યક એકાંત. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા પૂર્ણ આનંદનો નાથ, તેની તરફની સન્મુખતાની એકાગ્રતા એ સમ્યક એકાંત છે. કે છે નિશ્ચયથી, નિયમિત નિશ્ચયથી પરમ ઉપેક્ષા સંગ વાળાને, પરમ ઉપેક્ષા જેને, રાગની અપેક્ષા વ્યવહારની પણ જેને નથી, નિમિત્તની અપેક્ષા તો છે જ નહીં, બાય નિમિત્ત અંદરનું નિમિત્ત જે વ્યવહાર રત્ન ત્રણ રાગ, એની પણ જેને અપેક્ષા નથી, એવું જે ભગવાન આત્મા પરમ સંયમીને શુદ્ધ આત્માની આરાધના સિવાય સચ્ચિદાનંદ પ્રભુ પતિન્દ્રિય આનંદના વેદના સિવાય બધું મનાચાર છે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે એ પણ દુઃખ છે. દેવગુરુ ધર્મની શ્રદ્ધાનો વિકલ્પ છે એ રાગ છે, એ રાગ છે એ દુઃખ છે. ભગવાન આત્મા તો અણાકુળ આનંદ સ્વરૂપ છે. એ શુદ્ધ આત્મા પરમ આનંદ ને પરમ જ્ઞાન ને પરમ શાંતિ વિતરાગ સ્વભાવથી ભરેલો ભગવાન, પૂરણથી ભરેલો એવો શુદ્ધ આત્માની આરાધના, એ શુદ્ધ આત્માની સેવના, શુદ્ધ આત્માની સન્મુખતા કરીને સેવના, સન્મુખતા કરીને એકાગ્રતા, એ સિવાયનું બધું અણાચાર છે. મારણ પ્રભુ એવો છે જીણો કે લોકોને એવું લાગે પંદગઢ વાળા નિશ્ચય એકાંત કરે છે, એ નામ કરે એમ બચાર કે છે. વ્યવહારની તો વાર ઉડાડી દે છે, વ્યવહારથી કઈ લાભ થાય એ વાત કરતા નથી. વાત તો સાચી હે ને પ્રભુ, તારી વાત સાચી છે. હા માણ આ છે બાપા. અરે રે, 84 અવતારમાં અનંત કાળથી અકળતા એને પરમની પરની ઉપેક્ષા આવી જ નથી, અને સ્વની અપેક્ષા થઈ જ નથી. પરની અપેક્ષા રાખી છે, સ્વની ઉપેક્ષા કરી છે. ભાષા સાદી છે ભગવાનને. ભગવાન પરમાત્મા સ્વરૂપ સ્વપ્રભુ તો અંદર પણ કેમ બે. પરમાનંદનો નાથ કે છે કે એની સેવા સિવાય, એની સન્મુખની આરાધના સિવાય બધું અનાચાર છે. કંદકુંદાચાર મહારાજ એમ કે છે કે હે નાથ, આત્મા શુદ્ધ સ્વરૂપ તારું અન્ન છે, એની સેવના સિવાય અમારા તરફનું તારું લક્ષ જાય એ પણ રાગ ને અણાચાર છે. આ વિતરાગી સંતોની વાણી
એક એક નીતિમાં કેટલું ભીણું છે જો ભાઈ, આ તો મોક્ષ માર્ગ ની વાત છે બાપુ. મોક્ષ માર્ગ તો વિતરાગ ભાવ હોય, રાગ ભાવ એ તો દુઃખરૂપ ભાવ હોય. મોક્ષ માર્ગ તો વિતરાગ ભાવ, આનંદ ભાવ હોય, હણાકો ભાવ હોય, શાંત ભાવ હોય. આ શુદ્ધ આત્મા એની આરાધના, એક જ શબ્દ તો ગજબ કે પૂરો સચિદાનંદ આત્મા ધ્રુવ નિત્યાનંદ અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ આત્મા અતિન્દ્રિય આનંદ નો સાગર પ્રભુ છે અંદર. ભગવાન તું ભગવાન છો, એની આરાધના સિવાય, એની સન્મુખતાની સિવાય, પર સન્મુખતા જેટલું થાય એ બધો અણાચાર છે. એમાં આવું છે બધું. આ બે પુસ્તક ગયા છે, બીજા એક કોક ના જો એટલે વિદ્યાસાગર બનાવ્યું છે ને, એ નાખ રેણ સાગર નો રહેવા થતો છે ને, એને પુસ્તક આપ્યા છે મોકલે હુકમી સમજી. શું થાય પ્રભુ, અધ્યાત્મનું એકાંતનું સ્વરૂપ ઇન્દોરમાંથી નિષેધ કરી નાખ્યું, એવું છાપવા માંગ્યું છે. નિષેધ કરી નાખ્યું ઇન્દોરમાં રડા દીધી નથી વાત. અધ્યાત્મનો એકાંત છે. અરે પ્રભુ સાંભળ ને ભાઈ, ભગવાન બાપુ તારા સન્મુખ ની વાતો છે એ તને ગોઠે નહીં, અને પર સન્મુખ ની વાતો જે વિરાધના ને રાગ ને દુઃખ એ તને ગમે પ્રભુ, એ તારી પ્રભુતાને વંશન છે નાથ. હે વાત તો આ છે પ્રભુ, બધા પ્રભુ છે, અને પ્રભુ થાવ બધા. એ ભૂલ નીકાળીને પ્રભુ થાવ, પ્રભુ છો એવો થાવ, બધા જીવો ભગવંત છે. શુદ્ધ સ્વરૂપે બિરાજમાન અણાકુણ આનંદ નો રસખંદ ધ્રુવ, એવી તેવી પર્યાયમાં તને અણાકુણ આનંદની દશા થાવ, બધા આત્માઓ એમ થાવ. ધર્મીની તો એ ભાવના હોય છે ને, એ અહીં કે છે શુદ્ધ આત્માની આરાધના સિવાય. હિન્દીમાં જરી સમજી લે, હું શુદ્ધ આત્માની સેવના વિના, એટલે ભાષા તો શું ગુજરાતી પણ સાદી છે. આરાધના સિવાયનું બધું બધું ગજબ કર્યો છે. નગ્ન મુનિ નાગા બાદશાહથી આઘા, જેને સમાજને પડી નથી કે સમાજ સંતુલ રહેશે કે નહીં, આ બહાર વાત પાડતા ભાગ પડી જશે કે નહીં. પ્રભુ તું આ માર્ગે છું ને, એમ માર્ગ આ છે. શુદ્ધ સ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદ, જેમાં દયાદાનના વિકલ્પની ગંધ નથી. દયાદાન પણ હિંસા છે, જી પરની દયાનો ભાવ એ હિંસા છે, રાગ છે. ભગવાન પરમાત્મા છે એની ભક્તિનો ભાવ પણ રાગ છે ને હિંસા છે, એ અનાચાર છે એમ કે જાય.
છે કે નહીં એમાં? હા હા, હું તો તારે પડખે કરીશ, એ રાગ ને પડખે થી ખસી જા નાથ. એ વિકલ્પ નો જે રાગ ઉઠે છે, ચાહે તો દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ પંચમાવ્રત કે શાસ્ત્ર ભણવું, એ બધો રાગ છે. ભગવંત એ રાગ ને પડખે થી ખસી જા, તારું સ્વરૂપ એ રાગ નહીં. એ શુદ્ધ આત્માની આરાધના સિવાયનો બધો અનાચાર છે. આખો લાગે માણસને ભગવાનની ભક્તિ કરીએ, ભગવાન નું સ્મરણ કરીએ, વૃંદાવન વૃંદાવન વૃંદાવન, ઈ તો કે સ્મરણ કરતો એ રાગ છે ને વિકાર છે ને દુઃખ છે. કે પરદ્રવ્ય તરફ નો લક્ષ કરીને જે ભાવ થાય એ રાગ છે. આ કોણ લાગી? એ સોનગઢ ને નામે એકાંત છે. આજ આવ્યું જ ભાઈ કરુણાદીપમાં, ઇન્દોર માંથી અધ્યાત્મ નો એકાંત નો દૂર કરી દીધો છે. એવું એમ છે, ઇન્દોર માંથી સોનગઢ નું, ના સોનગઢ નું થયું, અધ્યાત્મ નો એકાંત છે એને દૂર કરી દીધું ઇન્દોર માંથી. પ્રભુ પ્રભુ શું કહ્યું પ્રભુ? તે કે છે આ પદ્મમલધારી દેવ ની ટીકા છે, મનીરાજ છે ને, પદ્મમલધારી દેવ સંત મુનિ ભાવલિંગી સંત પંત પરમેષ્ઠીમાં છે. જેને ગણધર નમસ્કાર કરે પંચ પરમેષ્ઠીમાં એની આ વાણી છે. એ વાણી છે કુંકુંડાચાર નો શ્લોક, પણ એની ટીકા કરી છે, સ્પષ્ટીકરણ કર્યું છે. થોડું કહ્યું પણ ઘણું કરીને પ્રભુ જાણજે ભાઈ. આ મોટી મોટી બહુ વાતો તો ઘણી આવશે, અને એમાં તો ને રંજન, તારા રંજિત રાગ માં રંજિત થઈ જઈશ, તો રાગમાં રંગાઈ જઈશ. પ્રભુ તારો સ્વભાવ તો વિતરાગ છે ને, આ એ રાગમાં રંગાયેલો. રંગની દાખલા એટલો છે ને, નૈવ શક્તિમાં રંગારાનો દાખલા એટલો છે. રંગારો જે રંગારો છે એમાં આત્મા પણ રાગને કરે છે, રાગને કરે છે, એ પણ એક એનામાં નહી છે. એક કુર્તાની નહી આવે છે ને ભાઈ, કુર્તાની નહી એમાં ઓલી કરતા નહી છે ને, એમાં ઓલા રંગારાનો દાખલો આપ્યો છે કે રંગાવો એમાં રંગ કરે છે ને. હા, ડુંગળું બોલે ને અમે તો જોયું છું, મારે ભાઈના દીકરા છે ને ત્યાં મુંબઈ ભૂપેન્દ્ર ડ્રાઇંગ મોટું વર્કર્સ, એને એ મોટું ખાતું, હવે ત્રણે જુદા પડી ગયા, ભેગા હતા ત્યારે મોટું હતું. એ ત્યાં એક દુકાને પગલા કરવા લઈ ગયા હતા, ત્યાં રમતા હતા, નોખો ઘણા મોટો, એક દિવસની 5000 ની પેદાશ હતી, ત્રણ ભેગા હતા ત્યારે. અત્યારે તો શું તે ધર્મ ધર્મ નહીં ખાય નહીં, હો મુંબઈ જાય તો આવે નહીં સાંભળવા, પૈસા દૂર છે. મારે બીજું કેવું છે, હું ક્યાંક ગયો ને ત્યાં એક રંગ એના નોકરો રંગતા હતા, હાથમાંથી તો કપડું લેવાય નહીં, ઊનો ઊનું હોય ને એટલે લાકડામાં રાખી લુગડાને રંગમાં બોલતા હતા, ઊંચું નીચું કરતા રંગારા રંગ લગાવતા હતા. એમ પ્રભુ તને પુનના અને પાપનો રંગ લાગી ગયો છે નદીથી.
રંગાઈ ગયો જે રંગને છોડ્યો હવે આ પ્રતિક્રમણ છે ને. આખરી વાત છે પ્રભુ, મોંઘી પડે એવી છે પણ માર્ગ તો આ છે ભાઈ. અનંત નિબોધ ને નરકના ભાવ કર્યા પ્રભુ, એ ભૂલી ગયો, ભૂલી ગયો માટી એ નહોતા કેમ ભાઈ. આત્મા અનાદિ નો છે, અનાદિ નો રહ્યો ક્યાં? નરક ને નિરોધ ને ઈડુ ને કીડી ને કાગડા ને કુતરા ભાવ કરીને રહ્યો. માણસ જ્યાં થયો ત્યાં ભૂલી ગયો, કઈ બધા એમ માણસ છે ને અમે આ બધું છે ને આમ છે. પર્યાય દ્રષ્ટિ બહાર દ્રષ્ટિ આ બધા ભભૂકા મારા છોકરાઓને, છોકરાઓમાં છોકરાઓને, એની છોકરાને છોકરાને વવરું ને એના લુગડા હા પહેરી આમ નીકળી હોય તો આમ પોતાની આંખો ઠરે. ક્યા પાંચ પાંચ હજાર નો હાડો હોય ને નીકળ્યા ને કોઈ નજરું કરે બીજા તો કે હા આપણો હાડલો દેખે છે આપણે નહીં, એમાં આપણી શોભા દેખાય છે. એ પ્રભુ શું તું કરે શું ક્યાં તું જાસ તા. આ તો પ્રભુ ત્યાં સુધી કે છે કે એક આત્મા શુદ્ધ ચૈતન ભગવાનની શિવના અંદરના સિવાયનો બધો અણાચાર છે. તારામાં નીકળી જાય ને તારામાં છે જ નહીં, તું એ આત્મા જ નહીં. રાગાદી તો અનાત્મા વિકાર. એ બધું અણાચાર છે. તેથી હવે કે છે શું કારણ કે આ શુદ્ધ આત્માની આરાધના સિવાયનું, સિવાય કે છે ને હિન્દીમાં શું કે અલાવા એના અલાવા બધું અણાચાર છે. પંચમાવરધારી સંત મુનિ પદ્મમલધારી દેવ મુનિરાજ કુનકુંદાચાર્યની ટીકા કરે છે કે આમ મુનિરાજ કુનકુંદાચાર્ય કહેવા માંગે છે. તમને બે ન બે બાપુ આ સ્વતંત્ર છો પણ ભાઈ બધું અણાચાર. તેથી જ સઘળો અણાચાર છોડીને છે, સઘળો અણાચાર છોડીને પ્રભુ જ્ઞાન આચાર ને દર્શન આચાર ને જે વ્યવહાર છે વ્યવહાર એ બધો પણ અણાચાર છે કે વ્યવહાર. નિશ્ચય તો જ્ઞાનાચાર આત્મા જ્ઞાનમાં જ્ઞાનમાં રમે તે જ્ઞાનાચાર છે. અને શાસ્ત્રનું ભણવું ને એનું ધ્યાન રાખવું ને એ વ્યવહાર જ્ઞાનાચાર. એ રાગ છે, રાગ છે એ બધું અણાચાર છે. અને અણાચાર છે તેથી સઘળો અણાચાર છોડીને એમ નથી કહ્યું કે અમુક જાતનો રાગ રાખ ને અમુક જાતનો રાગ છોડ. સઘળો અણાચાર છોડીને પ્રભુ અમારે શું ગૃહસ્થાશ્રમમાં રહેવું? હવે તમે કઈ ન કહું લાભ થાય ના તે હવે તમારે કરવું, પણ ગૃહસ્થાશ્રમમાં છો જ ક્યાં? તું તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છો. ગસ્તાશ્રમની પર્યાય તો તારી નથી પણ મુનિની પર્યાય જેટલો એટલું નથી. ભગવંત તારા આચાર જે આરાધના એ સિવાયનું બધું અનાચાર છોડી દઈ, સઘળો અનાચાર છોડી દઈ.
દયાદાન વ્રત અપને સદાચાર કહે છે. એ સદાચાર નથી, એ અસદાચાર છે. એ રાગ છે, વિકલ્પ છે. પ્રભુ માય વીણો છે, પ્રભુ દુનિયાની એક જુદી જાત છે ભાઈ. હા હા, એને શ્રદ્ધા કરવામાં હજી વાંધો આવે છે. આ આચરણ કર્મ એ તો વળી એક બાજુ છે કે માર્ગ આ છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવની રમણતા સિવાય બધું અનાચાર છે. તેથી બધું અનાચાર છોડીને સહજ ચીર વિલાસ લક્ષણ નિરંજનની જ હવે આચારની વ્યાખ્યા કરે છે. સઘળો અનાચાર છોડીને હવે આચાર એટલે શું? સ્વાભાવિક ચીર જ્ઞાન વિલાસ લક્ષણ, સ્વાભાવિક ભગવાન જ્ઞાન સ્વરૂપી ભગવાન જ્ઞાન લક્ષણ થી લક્ષ થાય આત્મા, એવો જે સહજ ચિદ જ્ઞાન વિલાસ લક્ષણ નિરંજન નિજ પરમાત્મ તત્વ નિરંજન. નિરંજન જેમાં અંજન નયન નથી, રાગ નથી, કુન નથી, સંસાર જેમાં ઉદય ભાવ સંસાર નથી. હા હા, એ તો મુક્ત સ્વરૂપ છે પ્રભુ અંદર. અરે દ્રવ્ય સ્વરૂપ જે છે વસ્તુ એ તો મુક્ત સ્વરૂપ છે. એ મુક્ત સ્વરૂપને નિરંજનને નિજ પરમાત્મા તત્વ ભાષા પણ જો પર આત્મ ભગવાન એમ નહીં, અરિહંતને સિદ્ધને એમ એ નહીં, નિજ પરમાત્મા તત્વની ભાવના. હા હા હા, બે કેમ બે માપ કાઢતા આવડ્યું નથી ને, માપનું જુદું છે માપ કરવાનું. જેનો સ્વભાવ એને માપ શું હજશી, જેનો સ્વરૂપ શુદ્ધ સહજ તેની હદને પરિમિતતા મર્યાદા છે. હા હા, ભલે ક્ષેત્ર શરીર પ્રમાણે હો પણ સહજ ચિદ વિલાસ એ તો અપાર સ્વભાવ જેનો છે એવો ભગવાન આત્મા સહજ ચિદ વિલાસ. ચિદ એટલે જ્ઞાન, જ્ઞાનનો વિલાસ લક્ષણ, જ્ઞાનનો એ રમત્યનું લક્ષણ છે. તો દયાદાન વ્રત ભક્તિ વિકલ્પ એ કઈ આત્માનું લક્ષણ નથી. આવી વાત છે. સહજ ચિદ વિલાસ લક્ષણ નિરંજન જેને અંજન નથી, મેલ નથી, નિરંજન નિરાકાર પરમાત્મા અંદર છે. એવું જે દ્રવ્ય સ્વરૂપ ભગવાન પરમાત્મા નિજ પરમાત્મા તત્વ પોતાનો પરમાત્મા, પર પરમાત્મા એ તો વ્યવહાર થઈ ગયો. પંચ પરમેશ્વરીને માનવા, પંચ પરમેશ્વરી ઉપર રસ જવું હોય આવે પણ ચહેરા. હા 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 હા, સદ્રવ સન્મુખ જવું નિજ પરમાત્મા તત્વ એમ લીધું છે ને, નિજ પરમાત્મા તત્વ, પર પરમાત્મા તત્વ નહીં. હા હા, નિજ પરમાત્મા તત્વની ભાવના સ્વરૂપ. હવે જો આ ભાવના કેટલાક એમ કે છે ને કે ભાવના એ તો કલ્પના છે, પણ આવે છે ને ભાઈ ચળકણો આણી કહ્યું હતું ને, હતો દયાસંધી શાવક સામાયિકમાં શુદ્ધ ઉપયોગની ભાવના હોય છે ત્યારે કઈ ભાવના એટલે કલ્પ ભાવે
પણ અહીં તો શુદ્ધ ઉપયોગની ભાવના એક શુદ્ધ ઉપયોગ છે. હજુ શું કે છે, પરમાત્મા નિજ પરમતત્વ ની ભાવના સ્વરૂપ આચાર, ભાવના સ્વરૂપ આચાર. ગાથા તો બહુ સારી આવી ગઈ છે. નિજ પરમાત્મા નિજ નામ પોતાનો પરમાત્મ સ્વરૂપ ભગવાન નિત્યાનંદ નાથ, તેની ભાવના સ્વરૂપ, તેની ભાવના સ્વરૂપ એટલે અંતર એકાગ્રતા સ્વરૂપ આચાર, એનું નામ આચાર. બાકી તો આથણા ને આચાર કે છે ને, આથણ શું કહેવાય, આથણું શું કહેવાય, કેરી નામ એને આચાર કે છે કે નહીં, કેરી ગુંડા આચાર કે છે. આ આચાર સિવાય બધા એ આચાર આથણા છે. અરે નિવૃત્તિ ક્યાં પ્રભુ, વખત ચાલ્યો જાય છે, બેને પડવાની સન્મુખતા તો થાય છે, મુદત જે છે એકદમ મુદત પ્રમાણે આ રહેશે, એમાં કઈ મુદત નક્કી થઈ ગયેલી છે. આ નિજ પરમાત્મ તત્વની ભાવના સ્વરૂપ એમ લીધું છે ને, ભાવના એટલી ભાવના, ભાવના એમ કલ્પના એમ નહીં, પરમાત્મ તત્વની ભાવના સ્વરૂપ આચાર, આનું નામ આચાર. નીચે અર્થ છે, સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્મા એટલે સ્વરૂપ, નિર્મળ નિજ પરમ તત્વને ભાવવું એટલે અનુભવવું, અંતર અનુભવવું, અનિત ઇન્દ્રિય આનંદ સ્વભાવ ભગવાનને અનુભવવો. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એને અનુભવવો, એનું નામ આચાર છે. છે કે નહીં છોટા ભાઈ, અંદર છે ને? એ નિજ પરમાત્મ તત્વની ભાવના સ્વરૂપ, ભાવના એટલે વિકલ્પ નહીં, એકાગ્રતા સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય મૂર્તિ વિતરાગ મૂર્તિ પ્રભુ, એમાં એકાગ્રતા સ્વરૂપ આધાર, કે જે આચાર પરમ પરમ તત્વને ભાવવું અનુભવવું તે જ આચારનું સ્વરૂપ છે. આચારનું આ સ્વરૂપ છે. આ આચાર કરે છે કે નહીં, કેવો આચાર કે આ સમજાણું કઈ આવી આખરી વાતો નવરા સંભળે. જીણવું પડે, આકરવું પડે એમ લાગે, અને આ બધું કરે છે એને હેરવું પડે, અનાદિનો રાગ અને દ્વેષ વિકૃત માથા, રાગ અને દ્વેષ વિકૃત કરે છે, બીજું કઈ કરતો નથી. પરનું કઈ લુગડું ફેરવી શકે કે કોઈને એક ચીજ દઈ શકે લઈ શકે એ તો ત્રણ કાળમાં કરી શકતો નથી, કરી શકે છે એ પુણ્ય પાપ રાગ અને દ્વેષ ને મિથ્યા હાથના ભાવ. સમજાય છે કઈ, એ આચાર આવો આચાર, ભાષા તો જો ટીકા ભરત ક્ષેત્રમાં આવી ટીકા નથી દઈએ કે નિગમ સંત હોય તો પરમાત્માને ઉતાર્યા હેઠે પ્રભુ અહીં આવ્યું, હું હું મારે ત્યાં આવું છે. સિંહ હારે વાતો કરી છે સીધા હાથમાં. સિદ્ધ સમાન સદાપદ મેરો,
આવે છે ને, ચેતન રૂપ અનુપ અમૂર્ત સીધ સમાન સદાપદ મેરો, મોહ મહાત્મ માત્મ અંગ ક્યો પર સંગ મહાત્મ ઘેરો, જ્ઞાન કળા ઉપજી અબ મોકું કહું ગુણ નાટક આજમ કેરો. આહા, ઘટ વાસ વસેરો મટે. એ આચારમાં જે પરમ તપોધન, એ આચારમાં જે પરમ તપોધન મુનિ, હા હા હા, પરમ તપરૂપી ધન છે જેનું, અતિન્દ્રિય આનંદ નો સ્વાદ છે, અતિન્દ્રિય આનંદી એનું ધન છે, અતિન્દ્રિય આનંદ નો જે અનુભવ છે એ એનું ધન છે, એ તપરૂપી એ ધન છે, આ લોકોને ધૂળ રૂપી ધન છે. ઉગમનો આથમનો મોટો ફેર લાગે, વાતો હાથી ભાઈ. એવા સહજ વૈરાગ ભાવના રૂપે પરિણમો થતો, આવી ભાવનાના સ્વરૂપમાં આચારમાં રહ્યો અને સહજ વૈરાગ પરથી વૈરાગ ભાવના રૂપે પરિણમો થતો, એમ અસ્થિપણે સ્વરૂપમાં આચારમાં રહ્યો થતો, નાસ્તિપણે સહજ વૈરાગ ભાવના રૂપે રહ્યો થતો. ગુણ પાપના અધિકારમાં કહ્યું છે ને ભાઈ, શુભ ને શુભ ભાવથી વિરક્ત થી વૈરાગ છે, શ્લોક છે ને શ્લોક, પુનપાપ અધિકાર સમયસર. વૈરાગ કોને કહીએ? આ બાયડી છોકરા છોડીને દુકાન છોડીને બેઠા ભાઈ આવી એ વૈરાગ નહીં. સમયસારમાં અધિકાર છે, શુભ ને અશુભ ભાવ રાગ એનાથી વિરક્ત થવું તેનું ના વૈરાગ છે. આત્મામાં રક્ત થવું ને વિકારથી વિરક્ત થવું, વૈરાગની વ્યાખ્યા જુદી. અંતર ભગવાન આત્મા અતિન્દ્રિય સ્વરૂપ ભગવાનમાં પ્રેમ અંદર રતી લીનતા અને પુનપાપના ભાવથી વિરક્તતા, એને વૈરાગ કહેવામાં આવે છે. શબ્દે શબ્દે ફેર, દુનિયાથી બીજી જાત લાગે ભાઈ. આખો દી સાંભળ્યો કે આ કરો આ કરો આ કરો આ કરો આ કરો, સવારમાં ઉઠી ભગવાનની ભક્તિ કરો, પૂજા કરો, સ્તુતિ કરો, આ કરો, થોડુંક પાંચ દસ મિનિટ વાંચો છ આવશે. ભાઈ એ તો બધી વિકલ્પ નિરાગની વાતો છે, હોય પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી એવો રાગ હોય, પણ એ રાગ છે તે અણાચાર છે. છે કે નહીં? એ સહજ વૈરાગ ભાવના રૂપે, સહજ કેમ કીધું, હઠ નથી જ્યાં. અતિન્દ્રિય આનંદ નો દોળ ભગવાન જ્યાં અનુભવમાં આવ્યો ત્યાં સહજપણે રાગથી વૈરાગ થઈ ગયો, વિરક્ત થઈ ગયો. સહજ વૈરાગ ભાવના રૂપે પરિણમો થતો, રાગના અભાવ સ્વભાવ રૂપે પરિણમો થતો. હા 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 ગાથા એક એક શબ્દમાં આટલું ભર્યું ને. સ્થિર ભાવ કરે છે અંદર આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ,
આનંદનું ધામ, અતિન્દ્રિય આનંદનું ધામ, સ્વયં જ્યોતિ સુખ ધામ, એમાં જે થીર કરે છે અંદર થીર, અતિન્દ્રિય આનંદના સ્વાદમાં લીન થઈ જાય છે. હા હા, તે પરમ તપોધન જ, તે પરમ તપોધન, એ તપરૂપી જેને ધન, એ તપ અપવાસ ને એ કરવો, એ તપ ને હોય તો નાગણ્યું છે બધી. અમૃતના સાગરને ઉછાળો, સોનાને જેમ ગેરું લગાવીને ઉપે ઉપે શુભે ગેરું ગેરું, એમ ભગવાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત ઈચ્છાનો નિરોધ કરીને અમૃત સાગરમાં ડૂબે અંદર, એનું નામ તપ કહેવામાં આવે છે. વ્યાખ્યા વેખ્ય એક જુદી, વિજયંતી એથી તપસ, જેમાં આત્માનો વિજય થાય, શુદ્ધતાની વિતરાગતાનો વૃદ્ધિ થાય, એ વિજય થાય, એનું નામ તપ કહેવામાં આવે છે. ભાષા તો સાદી છે, ભાવ તો છે, એ છે, આમાં કઈ વાદ વિવાદ પાર પડે એવું નથી. અને મોટો ભાગ સમાજનો બિચારા કઈ વિચારમાં પડ્યા નથી, ધંધા પાણીમાં પીડ્યા હોય, નવા કલાક જાય સાંભળવા, માથે પાટે બેઠો જે કે જય નારાયણ. હા હા, જય જય વિચારની તુલના કરીને સત્ય અને અસત્ય શું છે એની તુલના કરવાનો પણ અવસર ને ફુરસદ નથી. હા હા, અહીં તો પુણ્ય પાપના ભાવથી પણ નિવૃત્ત થઈને ફુરસદ લેવાની છે એમ કે છે, એ વૈરાગ પરાયણ છે. હા હા, સહજ વૈરાગ ભાવના રૂપે, જો અન્યાય ભાવના આવી બોલે અમે ભાવના હતી, પરમાત્મા તત્વની ભાવના હતી અસ્થિ રૂપે, આ સહજ વૈરાગ ભાવનાની પરથી નાસી રૂપે પરિણામ થકો થીર ભાવ કરે છે. અંતર આનંદમાં જે થીર થાય છે, આ હા હા, અતિન્દ્રિય આનંદ સચિદાનંદ પ્રભુ, આનંદનો દોર છે પ્રભુ આત્મા, તેમાં જે થીર થાય છે. આ હા હા, તે પરમ તપોધન જ જયું, તે પરમ તપોધન જ, બીજા નહી, આવા જે છે પરમ તપોધન જ, પ્રતિક્રમણ સ્વરૂપ કહેવાય, એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે, એ પ્રતિક્રમણ કર્યું એમ કહેવામાં આવે છે. હા 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 હા, આમાં ફુરસદ ન મળે, ધંધા આડી બાયડી છોકરા હસવા રણવા કમાવું, એને પછી ભૂખ્યા રાખવા, ડુગણા લતા દેવા, એ હું કરવું હું, હવે એમાં આ ક્યાં નબરો છે, નબર હતા. અરે રે, એમ એમ અનાદિકાલના વસ ગુમાવ્યા, એવી ક્ષણને પ્રગટ કર કે ભૂલી જા પરને ભગવાનને સંભાળે, અંબાર એટલે અંદર ભગવાન છે તેમાં લીન થા. એવો તપોધન જ પ્રતિક્રમણ સ્વરૂપ કહેવાય છે, આ પ્રતિક્રમણનું આ સ્વરૂપ. હા હા હા, બપોરે હાંજે છે એની પછી મિજામી ડુંગળા સ્વાનું કરીને થઈ ગયું પ્રતિક્રમણ, એ તો રાગ ની ક્રિયા છે, અને વાણી ની ક્રિયા મારી છે, માને તો મિથ્યા છે. આખું કામ
કારણ કે એ પ્રતીક નું સ્વરૂપ કહેવાય છે એનું કારણ કે તે પરમ સમરસી ભાવના રૂપે પ્રેરણો થતો તેનું એમ જ્ઞાન તો કરે કે બસ આ છે પરમ સમરસી ભાવના જોઈ ભાવના પાછી આવી ત્રીજી વાર આવી પેલી પરમ તત્વની ભાવના હતી પછી સહજ વૈરાગ ભાવનાને પ્રેરણો થતો પછી સમરસી ભાવના ભાવના એટલે અંદર એકાગ્રતા છે પરમ સમરસી ભાવ એકલો સમરસી નહીં પરમ સમ વિતરાગ ભાવ રૂપે પ્રેરણો થકો સમરસી ભાવ એટલે સમ વિતરાગતા પરમ વિતરાગ ભાવના રૂપે પ્રેરણો થકો સહજ નિશ્ચય પ્રતિક્રમણ મય છે પહેલું કહ્યું હતું કે આને પ્રતિક્રમણ કહેવાય પ્રતિક્રમણ સ્વરૂપ કહેવાય એમ કીધું હતું હવે કહે છે કે એ પ્રતિક્રમણ મય જ છે એ જીવ આને પ્રતિક્રમણ કહેવાય કે જે સહજની જ પરમાત્મા તત્વમાં આરાધનામાં રમે છે અને પરથી વૈરાગમાં રમે છે એને પ્રતિક્રમણ કહેવાય એ પ્રતિક્રમણ કહેવાય હવે એ આત્માને પ્રતિક્રમણ મય કહેવાય એમ કે છે એ પ્રતિક્રમણ અને આત્મા બે જુદા નહીં એમ પ્રતિક્રમણ સ્વરૂપ કહેવાય છે કારણ કે તે પરમ સમરસી ભાવના રૂપે પરમ વિતરાગ ભાવ રૂપે એ થઈ શકે નહીં જુદું પણ એની શ્રદ્ધાને જ્ઞાન તો કરે પહેલું સાચું વસ્તુનું સ્વરૂપ આ છે જેને હજી શ્રદ્ધા જ્ઞાનના ઠેકાણા નથી અને વિતરાગતા તારી તો આચાર પાચાર ક્યાંથી આવતા કારણ કે તે પરમ સમરસી ભાવ રૂપે પરિણમો થકો અભિલ કીધું છે ને હવે એ પ્રતિક્રમણ કહેવાય છે એમ કીધું પણ હવે કહે છે કે પરમ સમરસી ભાવે પરિણમો થકો પ્રતિક્રમણ મય જ છે એ પ્રતિક્રમણ મય જ પ્રતિક્રમણ સ્વરૂપ જ છે એ હા નિકાલ દયા ધારો કે પ્રતિક્રમણ સ્વરૂપ આને કહેવું અંદર સ્વનિજ પરમાત્મા તો તમારા ને અને પરમ વૈરાગથી ભિન્ન પડી પરથી ભિન્ન એ પ્રતિક્રમણ કહેવાય પછી કે પ્રતિક્રમણ કહેવાય એ તો વાત કરી ગયો પણ એ આત્મા જે પ્રતિક્રમણ મય છે કારણ કે પરમ સમરસી ભાવ ના રૂપે ક્ષમતા રૂપે પરિણમો છે વિતરાગ ભાવ રૂપે થયો છે નિર્વિકલ્પ આનંદને વિતરાગ રૂપે થયેલો પ્રભુ એને સહજ નિશ્ચય પ્રતિક્રમણ મય કહેવાય નિશ્ચય પ્રતિક્રમણ મય એ નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ જ છે પાંચ મિનિટી છે પાંચ મિનિટીમાં કેટલું ભર્યું છે હા વાંચી જાય એમને વાંચી ગયા છે કે વાંચી ગયા બાપુ એ ચોપડાના વાંચવા જુદા આ ચોપડા જુદા છે શ્લોક આવ્યો ને પંચાસમી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરા બે શ્લોક કહે છે
अथ निज परमानंद एक पीयूष पद पीयूष सांदर्म सुरित सहज बोध आत्मनम आत्मनम आत्मा निज सममय मयवाद भी निर्भर आनंद भक्त्या सपय तो बहु भी किंग लुकी काला मिल जाली आत्मा निज परमात्मा परमानंद रूपी अद्वितीय अमृत की गाढ़ भरे लो आ तो पैसा मां सुख छे भोग मां सुख छे आदरू कोई वखाण कहे मां सुख छे धूल में सुख नहीं जहर छे बहु तुम हारो बहु शान भाई आ विद्वान बहु पंडित ने ये वखाणा बड़ी ने खुशी था है जहर छे हैं कदरदाने ने कदर करी कहवाए माने पर मान तो नता नहीं कदर करे न करे थी कहीं सारा नहीं ना बधी पर भक्त थी जाए से कदर करे तो अधिक थी जाए न करे तो हीन थी जाए से आऊं काम आकुन लोग अपना एकांत अध्यात्म ने छोड़ी दो आ करो आ करो आ करो आ करो एम कहते एम कहते रोग शू करीशू विकल्प करवो ये पण एक ढेर ने प्याला पीवा छे राग ने करवो एक शुभ ने पण ये ढेर नो प्यालो विष्कुंभ छे ढेर नो घड़ो छे मोक्ष अधिकार में पार थे समय सा प्रभु करवानू तो आ छे निर्विकल्प अमृत ने पी आत्मा निज परमानंद रूपी अद्वितीय अमृत गाढ़ भरेगा क्यों से प्रभु निज परमानंद रूपी परम अतिन्द्रिय आनंद ये स्वरूपी अद्वितीय अजोड़ अमृत एम अमृत क्या बीजे छे नहीं एवं अमृत थी भरेलो भगवान छे आत्मा आनंद मूर्ति थी भरेलो अंदर भगवान छे अतिन्द्रिय आनंद थी भरेलो ठसो ठस गाढ़ भरेलो पद पैसा जय आत्मा निज परमानंद रूपी अद्वितीय जोड़ एक अमृत थी गाढ़ भरेला एवा सुरित सहज ज्ञान स्वरूप एवा प्रगट सहज ज्ञान स्वरूप प्रगट ज्ञान स्वरूप भगवान से आत्मा ने निर्भर भरथक निर्भर भर थी पर निर्भर आ गाड़ा ना भर नहीं भरता भर ना तो निर्भर इतनी विशेष गाढ़ भरे भरतक आनंद भक्ति पूर्वक निज समय जलवड़ी स्नान करवा करावो ये विशेष आवश्यकता